નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આજરોજ નેત્રંગમાં આગામી લોકસભાની ચૂંટણીને લઈને અને ચેતર વસાવાને સમર્થન આપવા માટે જે જનસભા યોજાય છે, ઐતિહાસિક જનસભા જે યોજાઈ રહી છે, તેમાં ચેતર વસાવાના પત્ની અને ચેતર વસાવાનો સમગ્ર પરિવાર આપ નેતાઓ સાથે ઉપસ્થિત હતો. ત્યારે ચેતર વસાવાના પત્ની વર્ષા વસાવાએ પણ જનતાને સંબોધન કર્યું હતું. ત્યારે સંબોધન કરતાં તેમણે જણાવ્યું હતું કે ચેતર વસાવાએ જનતા માટે એક સંદેશો મોકલ્યો છે. તેમાં જણાવ્યું છે કે ભલે હું અત્યારે અહીંયા હાજર નથી, પરંતુ મારો સંદેશો તમને પહોંચાડું છું. આ સંદેશો વાંચતા વર્ષા વસાવાએ જણાવ્યું હતું કે ચેતર વસાવાએ સંદેશામાં એવી રજૂઆત કરી છે કે ચેતર વસાવા કે જે આ પાર્ટીમાંથી જીત્યા અને આદિવાસી લોકો માટે તેમણે જે ભાજપ સામે અવાજ ઉઠાવ્યો, ભાજપ સામે બાયો ચડાવી તેમણે જે જે કાર્યો કર્યા છે, જેમ કે રોજગારી માટે તેઓ લડ્યા, નકલી કૌભાંડો સામે તેઓ લડ્યા, યુવાનોની કાયમી શિક્ષકોની ભરતી માટે તેઓ લડ્યા, આદિવાસીઓના હક માટે લડ્યા અને તેના કારણે ભાજપે તેમના સામે તાનાશાહી રાખી અને ખોટી રીતે કેસ કરીને તેમને ફસાવવામાં આવી રહ્યા છે. ત્યારે આ બધાની સામે લડ્યા એટલા માટે ભાજપે તેમને ખોટી રીતે ફસાવ્યા અને આ જે ચૈતર વસાવા જે લડ્યા છે તે લડવા પાછળ તેમને જનતાને શ્રેય આપ્યો છે, જનતાને પોતાની તાકાત ગણાવી છે. વધુમાં તેમણે આદિવાસી જનતાને શું સંદેશો આપ્યો છે તે સાંભળો. ખાન સાહેબજી, મહાસચિવના સંદીપ પાઠકજી, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, પૂર્વ પ્રમુખ ગોપાલભાઈ ઇટાલિયા, મહામંત્રી મનોજભાઈ સોરઠિયા, કાર્યકારી પ્રદેશ પ્રમુખ, ધારાસભ્યશ્રીઓ, તમામ પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત યુવાનો, વડીલો અને માતા બહેનોને ચૈતર વસાવાના જય આદિવાસી, જય જોહાર. બે મહિનાથી આપની વચ્ચે આપના સુખ દુઃખના પ્રસંગોમાં હાજર નહીં રહેવા બદલ આપ સૌની હું માફી ચાહું છું. 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 1,00,000થી પણ વધુ મત, 56% મત આપીને આપ પાર્ટીએ મને મારા પર ભરોસો રાખી અને વિશ્વાસ મૂકવામાં આવ્યો. ત્યારથી બીજા ધારાસભ્યની જેમ ઘરે બેસી રહેવા કરતા હું અને મારી ટીમ સતત લોકોની વચ્ચે રહીને લોકોની સમસ્યા અને વાચા આપવાનું કામ કરી રહ્યા છે. ચૂંટાયા પછીના 1 વર્ષના સમય દરમિયાન લોકોને ન્યાય અપાવવા સડકથી સદન સુધીના સરકાર સામે બાયો ચઢાવીને મેં અવાજ ઉઠાવ્યો છે. જેમ કે શાળાઓમાં પૂરતા ઓરડાઓ નથી, શિક્ષકો હોવા જોઈએ, હોસ્પિટલોમાં પૂરતા સાધનો સ્ટાફ નથી, ગ્રામ્ય વિસ્તારમાં પૂરતી સુવિધાઓ નથી, પૂરતી લાઈટો નથી, સારા રોડ રસ્તા નથી, પુલો નથી, કનેક્ટિવિટી નથી, આદિવાસી વિસ્તારમાં સિંચાઈના પાણી પીવાની સુવિધા, સ્થાનિક લોકોને GIDCમાં કાયમી નોકરી, આદિવાસી વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે ફ્રીશિપ કાર્ડ અને 2022-23ની શિષ્યવૃત્તિ માટે, આ વિસ્તારમાં ચાલતા નકલી દારૂ બંધ કરાવવા, ટ્રાઇબલ અને જંગલ ખાતામાં ચાલતા ભ્રષ્ટાચાર, TSP સિંચાઈ વિભાગના નકલી કચેરીઓના ભ્રષ્ટાચાર, TET-TAT પાસ ઉમેદવારોને કાયમી શિક્ષકોની ભરતી, નર્મદા ડેમમાંથી માનવસર્જિત પૂરમાં રાહતની કામગીરી, NH-56 દિલ્હી મુંબઈની 4 લેન લાઇન જમીન સંપાદનોનો વિરોધ, વન અધિકારી અધિનિયમ 2006ના પેન્ડિંગ દાવા વિરોધ, ST ના ખોટા જાતિના પ્રમાણપત્ર, UCC મણિપુરની હિંસાનો વિરોધ, પૈસા 1 અનુસૂચિ 5ની ચુસ્ત અમલવારી, સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે આદિવાસીઓનું વિસ્થાપન કર્યું છે, તથા જળ, જંગલ, જમીન અને ખનીજો પરના આદિવાસીઓના અધિકારો આબાદિત રહે, અસ્તિત્વ, સંસ્કૃતિ, પરંપરાઓ ટકી રહે તે માટે હું અને મારી ટીમ જાગૃતિ પણ ફેલાવી રહ્યા છે, જે સરકાર અને ભાજપના નેતાઓને ગમતું નથી. શરૂઆતથી લઈ અત્યાર સુધી ભાજપમાં લઈ જવાના અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે. સામ, દામ, દંડ અને ભેદની નીતિ અપનાવવામાં આવી છે. હવે ખોટા કેસો કરીને મને અને મારી પત્ની શકુંતલાબેન વસાવા સહિત મારા પરિવારને હેરાન કરવામાં આવી રહ્યા છે. આ અગાઉ પણ ભાજપના નેતાઓ દ્વારા મારું ધારાસભ્ય પદ રદ કરાવવા હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી. લાંબી લડત બાદ મારી જીત થઈ. આદિવાસી સમાજમાંથી આવનાર આ નાની ઉંમરનો યુવાન સરકાર સામે સડકથી સદન સુધીના સામે બોલે છે એ ગમતું નથી. તેથી તેનો અવાજ દબાવી દેવા માટે ભાજપમાં રહેલા આપણા સમાજના નેતાઓ પણ જાણે છે.
છતાં હાથો બની રહ્યા છે, સમાજ માટે ખુલીને બોલવા તૈયાર નથી. 2024 ની લોકસભાની ચૂંટણી નજીક હોવાથી 2019 ની જેમ ચૂંટણી પતે ત્યાં સુધી ભાજપ સરકાર મને જેલમાં રાખવા મથે છે, પરંતુ મને દેશના સંવિધાન અને ન્યાય પ્રણાલી પર પૂરો વિશ્વાસ છે. અમારી સાથે ન્યાય થશે, અમે ટૂંક સમયમાં જ આપ સૌની વચ્ચે હોઈશું અને સૌ સાથે મળી આપ સૌ સાથે મળી આપ આ ખુદ સાહેબ આ તાનાશાહી સરકારને લોકસભામાં હરાવીશું. અમે આદિવાસીઓના સંતાન છે, અમારા પૂર્વજોએ અંગ્રેજોની ગુલામી પણ સ્વીકારી નથી, અમે ક્યારે ડરવાના નથી. આદિવાસી સમાજ અને ગુજરાતની પ્રજા માટે અમારો સંઘર્ષ ચાલુ રહેશે, છેલ્લા શ્વાસ સુધી લડીશું. ભલે હું જેલમાં છું, પણ હું મારા લોકો માટે લડતો રહીશ. ગુજરાતના ખૂણે ખૂણામાં આમ આદમી પાર્ટીની વિચારધારાઓને પહોંચાડીશું. આપ સૌનો સહકાર મળતો રહે એવી આશા રાખું છું. આપનો સહકાર એ જ મારી તાકાત છે. આ સમય દરમિયાન ઉભા રહેનાર તમામ સામાજિક કાર્યકરો આગેવાનો નો સૌનો હું આભાર માનું છું. સત્ય પરેશાન હો સકતા હે, સત્ય પરેશાન હો સકતા હે, પરાજિત નહીં. જય આદિવાસ. હવે આજે આપણને જે બંને સીએમ મળવા માટે આવ્યા છે, એમને પણ આપણા બધા વતી મેં વિનંતી કરી છે કે જલ્દીથી જલ્દી અમને ન્યાય મળવો જોઈએ અને શકુંતલાબેન અને ચૈતરભાઈ સાથે બીજા પણ લોકો છે એ લોકોને જેલમાંથી જલ્દીથી મુક્તિ મળે એ માટે મેં આપણા બધા વતી સાહેબને મેં રિક્વેસ્ટ કરી છે. એટલે આપણે વચ્ચે ટૂંક સમયમાં ધારાસભ્ય આવી જશે. ચૈતરભાઈ તું સંઘર્ષ કરો, ચૈતરભાઈ તું સંઘર્ષ કરો, લડેંગે લડેંગે. જોહાર. તમને અમારો અહેવાલ કેવો લાગ્યો તમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો, અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.